हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां ने स्टडी पॉइंट ની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે ધોરણ 12 ની અંદર ઇતિહાસ ની અંદર પ્રકરણ 10 આપણે ભણવાના છે. 1 થી 9 પ્રકરણ છે, એના બધા જ વિડિયો આવી ગયા છે. બીજા જેટલા પણ આપણા સબ્જેક્ટ્સ છે, તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર, ભૂગોળ, આ બધાનો કન્ટેન્ટ પણ આપણી ચેનલ પર હાલ અવેલેબલ છે. તો ચોક્કસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, એટલે જેટલો પણ કન્ટેન્ટ છે, જેટલી પણ વસ્તુઓ છે તમારા માટે બનાવેલી આર્ટ્સ ના સ્ટુડન્ટ્સ માટે, એ બધી વસ્તુઓ તમને જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ છીએ નવું પ્રકરણ. પ્રકરણ 10 નું નામ છે પ્રગતિનો પંથ અને સુદૃઢ રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયા. આપણે 1857 થી અલગ અલગ વસ્તુઓ શીખતા આવ્યા. હમણાં છેલ્લે જે છે 1919 થી 1947 સુધીની મહાત્મા ગાંધીએ જે આઝાદી સુધીની પ્રક્રિયા કરાવી ત્યાં સુધીનો આપણો અભ્યાસ મેળવ્યો હતો. હવે જ્યારે 1947 ની આઝાદી મળી ગઈ, એના પછી ઘણી બધી સમસ્યાઓ થઈ, સીધે સીધી પ્રગતિ નથી થઈ દેશની, ઘણી બધી આર્થિક પરિસ્થિતિનો ભારત દેશે પણ સામનો કર્યો હતો. તો શું થઈ હતી એ પરિસ્થિતિઓ, એ પરિસ્થિતિ વિશે આપણે ચર્ચા કરીશું. તો આર્થિક વિકાસના મોડેલો, સૌથી પહેલા આર્થિક વિકાસ કરવો ખૂબ દેશ માટે જરૂરી હતો. દેશનો આર્થિક વિકાસ થાય, આપણા ઘરની અંદર પણ જે ઘરનો આર્થિક વિકાસ થાય તો પછી કંઈક પ્રગતિ કરી શકે. ઘરે સિવાય આર્થિક પ્રગતિ વિના ઘર જે છે આગળ વધી શકે નહીં, એમ દેશમાં પણ એવું જ હતું. દેશની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે વિકાસના મોડેલ પહેલા રજૂ કરવા પડ્યા. કોઈ પણ દેશનો આર્થિક કે સર્વાંગી વિકાસ કરવો હોય તો તે માટે આયોજન જરૂરી છે. કોઈ પણ દેશ જે છે એને આપણે કહેવાય કે સારી કોઈ પ્રગતિના પંથ સુધી, વિકાસશીલ દેશ સુધી લઈ જવો પડે, તેના માટે આયોજન એટલે મેનેજમેન્ટ બહુ જરૂરી છે. ભારતમાં બ્રિટિશ શાસન સમયે જ મહદઅંશે આ દિશામાં કાર્ય થયેલું જણાય છે. શ્રી એમ વિશ્વસૈયાએ ભારતમાં સર્વપ્રથમ આર્થિક આયોજનનો વિચાર તેના પુસ્તક પ્લાનેટ ઇકોનોમી ફોર ઇન્ડિયામાં જે છે રજૂ કર્યો. આ પુસ્તકનું નામ યાદ તો એમસીક્યુ ની અંદર પૂછાવી શકે છે, આ એમસીક્યુ નો પ્રશ્ન હોઈ શકે છે, એક માર્ક્સ જે છે આમાંથી મેળવી શકો છો તમે. બીજી વિદ્યાર્થી મિત્રો, એક ખાસ વસ્તુ, આપણું વોટ્સઅપ ગ્રુપ ચાલે છે. વોટ્સઅપ ગ્રુપ ની અંદર અલગ અલગ વસ્તુઓ જે છે આપણે મૂકવામાં આવે છે. ડિસ્ક્રિપ્શન ની અંદર જે છે એની લિંક તમને નીચે આપી દીધેલી છે. નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર આપણો જે આ વિડીયો છે તો વિડીયો ની અંદર નીચે નામ લખેલું છે ને, સ્ટાન્ડર્ડ 12th આર્ટ્સ તત્વજ્ઞાન લખેલું છે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે આપણી જે છે નીચે વોટ્સએપ ગ્રુપ ની લિંક અથવા અમારો કોન્ટેક્ટ નંબર જે છે એ પણ તમને મળી જશે. તો ચોક્કસ એ કરી દેજો. આપણી એપ્લિકેશન પણ આવી ગઈ છે, એપ ની અંદર પણ જોઈન થઈ જો. એપ્લિકેશન ની લિંક પણ જે છે તમને નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર આપી દઈશું. તો જો એના પછી ધ્યાન આપીએ, ટૂંકા ગાળામાં આ સમિતિએ રજૂ કરેલા અહેવાલોમાં કાયમી ધોરણે એક આયોજન પંચની રચના માટે જે છે ભલામણ કરાઈ હતી. જો કે સ્વતંત્રતા બાદ ઉભા થયેલા પ્રશ્નો અને સમસ્યાઓને લીધે આ દિશાની અંદર કોઈ કાર્ય થઈ શક્યું નહીં, આને લીધે કોઈ વધારે ખાસ કાર્ય ન થયું. પરંતુ સરકારે આ પ્રશ્નો જે છે જાન્યુઆરી 1950 હાથ પર લીધા અને બંધારણનો જે ધ્યેય છે અને આદર્શોને પૂર્ણ કરે એવા આયોજન પંચનો પ્રારંભ કરાવ્યો હતો. 15 માર્ચ 1950 ની અંદર આ સાથે ભારતમાં વ્યવસ્થિત અને આયોજનબદ્ધ આર્થિક વિકાસ માટેની આયોજનની રજૂઆત થઈ. આ બધી વસ્તુઓ જે છે અલગ અલગ આયોજન પંચની તૈયારી થઈ, વસ્તુઓ જે છે આપણને સીધે સીધી ખ્યાલ આવી શકે છે. મુખ્ય વસ્તુ હવે આવે છે કે આયોજન પંચના સભ્યથી 6 થી 12 નક્કી થઈ ગયા આયોજન કે જે બધું આયોજન કરશે. આયોજન માટે નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ હતા, વહીવટી નિષ્ણાતો હતા અને વિવિધ ક્ષેત્રના વિદ્વાનોનું બનેલું હતું. બધા અલગ અલગ ફિલ્ડની અંદરથી સારા સારા લોકો હોય, એ લોકો અંદર હતા. તેની અધ્યક્ષ ભૂતા રૂએ વડાપ્રધાન હોય છે અને ઉપાધ્યક્ષ આયોજન ખાતાના પ્રધાન કહે છે. અને ત્યારે ઠરાવ્યું કે ઉપાધ્યક્ષ સરકાર અને પંચના સભ્યો વચ્ચે કડીરૂપ કામ કરશે. હવે ઉપાધ્યક્ષ છે જે સરકાર અને જે આ પંચ તૈયાર થયું આયોજન પંચ, આ બંનેને સાથે મળીને કાર્ય કરાવવાનું કામ કરશે. લાંબા ગાળાનો ઉદ્દેશ્ય અર્થતંત્રમાં ધીરે ધીરે મહત્વના ફેરફારો કરવા બાબતના છે, જ્યારે ટૂંકા ગાળાના ઉદ્દેશ્યોમાં નક્કી થયેલા સમય મર્યાદામાં લક્ષ્યો સિદ્ધ કરી આર્થિક વિકાસ કરવાનો હોય છે. ભારતમાં આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશ્યો નીચે મુજબ છે. તો પહેલી, આર્થિક ઉદ્દેશ્ય કેમ જરૂરી હતા આયોજનની અંદર? તો પહેલું, જો ઝડપી આર્થિક વિકાસ કરવા માટે, તો રાષ્ટ્રના ઉત્થાન માટે ઝડપી અને સતત વધારો કરી પ્રજાના જીવન ધોરણની અંદર સુધારો લાવવા તથા ભૌતિક જીવનની ગુણવત્તા સુધારવાની. ભૌતિક જીવન એટલે કે આપણું રહેવા પીવા, રહેવાનું, ખાવાનું અને આરોગ્ય છે, શિક્ષણ છે, આ બધી અંદર જે સુવિધા છે ને, ભૌતિક સુવિધાઓ કહેવાય, એનો ખાસ વધારો કરવાનું જે છે રાષ્ટ્રીય ઉત્થાન હતું. આર્થિક અસમાનતાની અંદર ઘટાડો કરવાનો. આર્થિક અસમાનતા એટલે અમીરો છે અમીર બનતા જતા, ગરીબ છે વધારે ને વધારે ગરીબ બનતા જતા. જો ગરીબો અને અમીરો વચ્ચેની જે આવક અને સંપત્તિ જે છે અસમાનતા ઘટાડવાની. પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી. દેશના નાગરિકોની શક્તિનો
વધુમાં વધુ ઉપયોગ કરી બેરોજગારી ઘટાડી અને નવી તકો જે છે ઊભી કરી પૂર્ણ રોજગારીનું ધ્યેય હાંસલ કરવાનું બધાને રોજગારી પ્રાપ્ત થાય એવું પછી જે સ્વાવલંબન સ્વાવલંબન એટલે પોતાના દ્વારા જ બધી વસ્તુઓ જે છે બનાવી પોતાના દ્વારા જ જે છે પગભર થવું વસ્તુઓ યંત્રો સાધનો ટેકનિકલ જાણકારી જેવી બાબતોમાં સ્વાવલંબન પ્રાપ્ત કરવું ખાસ બાબત તરીકે અન્ન ઉત્પાદનની અંદર પગભર થવું અન્ન ઉત્પાદન જેટલા દેશની જરૂર છે એ જાતે જ ઉત્પાદિત કરી લેવું ભાવ સ્થિરતા ભાવ સ્થિર રહે અને વિકાસ થાય તેવી જરૂરી નાણાકીય અને રાજ્યકોષીય નીતિઓ અમલીકરણ બનાવી અને શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ શૈક્ષણિક ક્ષેત્રે એટલે શિક્ષણનો વિકાસ કરવો શિક્ષણમાં વ્યાપ વધારી તેમજ સમાજ સુધારણા દ્વારા રાષ્ટ્ર કાયા પલટ જે છે જરૂરિયાત છે અને પોતે જાતે જ ઉત્પાદન કરવું રાષ્ટ્રીય આવકમાં વધારો કરવો અને લોકોનું જીવન ધોરણ જે છે સુધારવું આ આયોજનોના ઘડતર માટે કરોડ ડોલર મળેલો જે છે ઉપયોગ કરવામાં આવ્યો આ યોજનાના અંતે આપણે ખેતી સિંચાઈ વીજળી અને વાહન વ્યવહાર ક્ષેત્રે સારી પ્રગતિ કરી શક્યા હવે આપણી રાષ્ટ્રીય આવકની અંદર 18% નો જે છે વધારો થયો હતો બરાબર જ્યારે આ યોજના બહાર આવી એટલે 18% નો વધારો પણ થયો બીજી પંચવર્ષીય યોજના 1956 થી 1961 ના સમયગાળા થઈ હતી આઝાદીના 8 વર્ષમાં ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થઈ શક્યો ન તો ગરીબો જે છે ગરીબની સ્થિતિ એવી ને એવી જ રહી હતી ભારતીય સંસદે આર્થિક નીતિના ધ્યેયમાં સમાજવાદી સમાજ રચનાનો જે છે આદર્શ જાહેર કર્યો હતો એ મુજબ આર્થિક વિકાસના કાર્યક્રમો એવી રીતે અમલમાં મૂકવામાં આવ્યા હતા કે જેથી જે લોકો ગરીબ છે અથવા સમાજના છેવાડે રહી રહ્યા છે તેમને પણ પ્રગતિ થાય બીજી યોજના થકી ભારતની અંદર ભાવિ ઔદ્યોગિક વિકાસનો જે છે પાયો નંખાયો પરંતુ સામાપક્ષે ભાવ વધારો અને ફુગાવો જે છે વિષચક્ર જે છે થઈ ગયું એક બાજુ આર્થિક રીતે જે નબળા છે અને મદદ તો કરે સરકાર પણ સામે ભાવ વધારો એટલો એટલો થઈ જાય છે દાખલા તરીકે કોઈને તમે 100 રૂપિયા આપો છો બરાબર હવે 100 રૂપિયા આજે તમે આપો છો બરાબર 100 રૂપિયા અને આ 100 રૂપિયાની અંદર કેટલી વસ્તુ આવતી હતી તો કે એના દાખલા તરીકે 1 કિલો ઘઉં આવે છે આ ઉદાહરણ તરીકે સમજો એટલો મોંઘા ન હોય ઘઉં પણ 1 કિલો ઘઉં આવે છે પણ આ 100 રૂપિયા 5 વર્ષ પછી એને મળે બરાબર તો આ 5 વર્ષ પછી આ 1 કિલો ઘઉં જાય જગ્યાએ કેટલા આવે તો કે 100 ગ્રામ ઘઉં આવે આવી પરિસ્થિતિ થાય અને આપણે ફુગાવો કહીએ છીએ તો ભાવ જે છે સતત શું થઈ જાય વધઘટ વધઘટ ચાલુ રહે એટલા માટે જે છે ભાવ વધારો થાય તો ગરીબીમાં કોઈ ખાસ ફેરફાર થાય નહીં યોજનાના અંતે લોખંડ પોલાદ સિમેન્ટ રસાયણો ભારે યંત્ર સામગ્રીઓ વીજળીને લગતો સામાન વગેરે ઉત્પાદનની અંદર નોંધપાત્ર વધારો કરી શક્યો બીજી પણ ત્રીજી યોજના સમયગાળા દરમિયાન થઈ હતી કયા સમયગાળા દરમિયાન 61 થી લઈને 66 ના સમયગાળા દરમિયાન આ યોજનાનું મુખ્ય લક્ષ્ય આત્મનિર્ભર અને અર્થવ્યવસ્થાનું સ્થાપનાનું હતું આ યોજનાની અસફળતાનું મુખ્ય કારણ ચીન સાથેનું યુદ્ધ તથા પાકિસ્તાન સાથેનું યુદ્ધ ચીન સાથે 1962 ની અંદર અને પાકિસ્તાન સાથે 1965 ની અંદર તથા દેશમાં પડી રહેલા ભીષણ દુષ્કાળ આવી શકે ઘણી બધી આર્થિક સ્થિતિ હતી એ સમય દરમિયાન દેશની ખૂબ નબળી રહી અને એના લીધે ભારત દેશ છે જેટલી જોઈએ એટલા પ્રમાણે અંદર પ્રગતિ કરી શક્યો નહીં હવે આ પરિસ્થિતિને લઈને કિંમતોમાં થયેલા વધારો અને યોજનાનો ઉદ્દેશ્ય માટે સંસાધનોનો ભય હોવાથી ચોથી યોજનાને અંતિમ સ્વરૂપ આપી શકાયું નહીં આ સ્થિતિના કારણે ચોથી યોજનાને બદલે 1966 થી 1969 ની અંદર પણ વાર્ષિક યોજનાનો બનાવાઈ અને તેથી આ સમયગાળાના યોજનાનો અવકાશ કરવામાં આવે છે પ્લાન હોલ્ડ ડે હવે સમજીએ ચોથી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના 1969 થી 1974 સુધીની સમયગાળા દરમિયાન થઈ હતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થિરતા સાથે આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનો હતો પ્રાપ્તિનો હતો અને આ યોજના દરમિયાન 14 બેંકો રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું 14 બેંકો જે છે એને શું કરી રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવ્યું પંચવર્ષીય યોજના એટલે પાંચમી પંચવર્ષીય યોજના અલગ અલગ સમજી લીધી હવે આ ખાસ સમજો પાંચમી પંચવર્ષીય યોજનાની અંદર શું થાય છે સમયગાળા દરમિયાન 1874 થી 78 આ સમયમાં આ યોજનાની અંદર પ્રથમ વર્ષને બાદ કરતા 4 વર્ષ સાનુકૂળ નિવડવામાં પાંચમી યોજના જે છે કામગીરીની સંતોષકારક રહી આમાં ઘણા બધા ફાયદા થયા દેશને પાંચમી યોજના જે છે એમાં 1 વર્ષ વહેલી સમાપ્ત કરતા છઠ્ઠી યોજના અમલમાં મૂકેલી 1 વર્ષ વહેલા પૂરી થઈ 1978 ની અંદર જેનું નામ વાર્ષિક યોજનાઓ જેને રોલિંગ પ્લાન રાખવામાં આવ્યું પરંતુ જાન્યુઆરી 1980 માં કેન્દ્રમાં સત્તા પરિવર્તન થતા છઠ્ઠી પંચવર્ષીય યોજના છે એ ક્યારે તો કે 1980 થી 1985 દરમિયાનની રહી હતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભાર ગરીબી નાબૂદી રોજગાર સર્જન
લોકોની ન્યૂનતમ જરૂરિયાતો પૂરી કરવી અને ઉત્પાદનમાં ક્ષમતા વધારવી વગેરે હતો અને છઠ્ઠી યોજનાના પ્રમાણમાં સફળ રહી છઠ્ઠી યોજના પણ ઘણી એવી સારી એવી સફળ રહી સાતમી પંચવર્ષીય યોજના 1985 થી 1990 સમયગાળા દરમિયાનની હતી અને આ યોજનામાં ઉત્પાદન ક્ષમતા વધારવી રોજગારીનું સર્જન કરવું અને ગરીબીનું પ્રમાણ ઘટાડવું પર્યાવરણનું જે છે સંરક્ષણ કરવું અને શક્ય એટલું ક્ષેત્રની અંદર સ્વનિર્ભરતા પ્રાપ્ત કરવી અને તે ધ્યેય રાખવામાં આવ્યો હતો આ યોજનાના દરમિયાન વિકાસ દરની અંદર લક્ષ્યાંક સિદ્ધ કરી શકાય પરંતુ આ માટે જરૂરી આંતરિક નાણાકીય સાધનો અને વિદેશી મુદ્રા મેળવવાનું કામ જે છે મુશ્કેલ બન્યું થોડું ઘણો સ્વનિર્ભર દેશ થયો પણ ઘણી રીતે આંતરિક નાણાકીય કટોકટીની પરિસ્થિતિ આવી અને બીજી પરિસ્થિતિ જે હતી નાણાકીય સાધનો અને વિદેશી મુદ્રાઓ મેળવવું મુશ્કેલ હતું આઠમી પંચવર્ષીય યોજના 1992 થી 1997 રાજકીય અસ્થિરતાના કારણે બે વર્ષ મોડી શરૂ થઈ આ યોજનામાં પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિક કરવું 15.35 ની વય જૂથના લોકો એટલે કે યુવાનોમાંથી નિરક્ષરતા નાબૂદ કરવી નિરક્ષરતા એટલે જે એમનામાં જ્ઞાન નથી સાક્ષર અને નિરક્ષર નિરક્ષર જે ભણેલા નથી એને આપણે નિરક્ષર કહીએ છીએ પીવાના પાણી તેમજ ખેતીનો વિકાસ મુખ્ય ઉદ્દેશ્ય હતો અને આ યોજનાનો જે છે સમય સ્વીકાર કરવામાં આવ્યો અને જ્યારે દેશમાં ભારે સંકટનો સમય હતો રહ્યો હતો અને જેમાં બજેટમાં કોટ ચૂકવણીના સંતુલનનું સંકટ વધતું દેવું અને ફુગાવવાનો મુખ્ય ગણી શકાય છે જેથી ગરીબી બેકારી અને આર્થિક અસમાનતા જેવા પ્રશ્નો ચાલુ રહ્યા નવમી પંચવર્ષીય યોજનાની અંદર શું થાય છે 1997 થી 2002 ની અંદર આ પરિસ્થિતિ થાય છે આ સમયગાળા દરમિયાનની હતી અને આ યોજનામાં અગાઉથી યોજનાના ઉદ્દેશ્યો યથાવત રાખી દેશને મંદીના સંકટમાંથી બહાર લાવો રોજગારીનું સર્જન ગરીબીને નિવારણ માટે ખેતી અને ગ્રામ્ય વિકાસને અગ્રેતા જેવા ઉદ્દેશ્યો જે છે પણ રાખાયા હતા આ યોજનામાં ગરીબીના કલ્યાણ પર ભાર મુકાયો હતો ગરીબો જે છે એને વધારેમાં વધારે લાભ મળે એવા પ્રયત્નો થયા હતા પરંતુ આ યોજનાના અંતે ફુગાવા પણ અંકુશ મેળવી શકાયો નહીં અને સાક્ષરતાનું પ્રમાણ 67.38% સુધી જ રહ્યું હતું અને વસ્તી વૃદ્ધિનો જે દર છે એ પણ અટકી શક્યો નહીં અને ઔદ્યોગિક વિકાસ દર પણ ધીમો રહ્યો આમ આ યોજનાના તેના લક્ષ્યાંકો પૂરેપૂરી પૂર્ણ કરી શકાય નહીં જેટલા જોઈએ એવા લક્ષ્યો પૂરા ન થયા દસમી પંચવર્ષીય યોજના આ દસમી પંચવર્ષીય યોજના પણ ધ્યાન આપજો 2002 થી 2007 ના સમયગાળા દરમિયાન થઈ હતી આ યોજના આવક જાવકના મોડેલ ઉપર આધારિત હતી આ યોજનાની અંદર સૌ પ્રથમ વખત રાજ્ય દીઠ વિકાસ દર નક્કી કરવામાં આવ્યો અને આ યોજનામાં આર્થિક લક્ષ્યાંકો સાથે સામાજિક લક્ષ્યાંકો પણ નજર રાખવાની વ્યવસ્થા હતી આર્થિક લક્ષ્યાંકો એટલે આર્થિક રીતે તો લોકોને સિદ્ધિ પ્રાપ્ત થાય સાથે ને સાથે સામાજિક લોકોને જીવન પણ સુધરે એ પણ ફાયદો રાખવાનો હતો ગરીબીની ટકાવારી 28% થી ઘટીને 21% સુધી લાવી અને દરેક ગામમાં પીવાનું પાણી પૂરું પાડવું ખાતર પરની સબસિડીમાં ઘટાડો કરવો પેટ્રોલિયમ પરની સબસિડી નાબૂદ કરવી ખાનગી રોકાણથી વિમાની મથકો બાંધી ઉડ્ડયન ક્ષેત્રનો વિકાસ કરવો ઉડ્ડયન ક્ષેત્ર એટલે એરપોર્ટ ઓથોરિટી જે છે એની સ્થાપના કરવી બાળ મરણનો આંક ઘટાડવો વિદેશી રોકાણોને પ્રોત્સાહન આપવું ખાદ્ય કરતા જાહેર ક્ષેત્રોના એકમોનું ખાનગીકરણ કરવું તે જેવા લક્ષ્યાંકો રાખવામાં આવ્યા અને આ યોજનામાં 8% વિકાસ દર પ્રાપ્ત કરવા માટે 6 સૂત્રી કાર્યક્રમની ઘોષણા કરવામાં આવી બરાબર 6 કાર્યક્રમો જે છે એની પણ જાહેરાત થઈ 11મી પંચવર્ષીય યોજના 2007 થી 2012 ની અંદર આ દરમિયાન આ યોજનાની અંદર ઘર આંગણાના વિકાસની વૃદ્ધિ દર 7.8% રહી અને ખેતીનો વિકાસ દર 3.3 રહ્યો અને 12મી પંચવર્ષીય યોજના 2013 થી 2017 સુધી હતી અને જેમાં 8% આ વાર્ષિક વૃદ્ધિનો દર લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો ચલો ત્યારબાદ નવો મુદ્દો શરૂ થાય છે વૃદ્ધિ દર અને પ્રાથમિક ક્ષેત્ર પ્રાથમિકતા ક્ષેત્ર ખાસ અહીંયા ધ્યાન રાખજો ઔદ્યોગિકરણ તમારે પૂછાઈ શકે છે 3 માર્ક્સની અંદર તમારે પૂછાઈ શકે ઔદ્યોગિકરણ એટલે શું હવે સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ પંચવર્ષીય યોજનાના અમલ થકી આયોજનબદ્ધ રીતે વિકાસ દિશામાં વિકાસના પ્રયાસો થયા ભારે અને પાયાના ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી જેથી ભાવિ ઔદ્યોગિક વિકાસનો પાયો નાખી શકાય
સુતરાઉ કાપડ ખાંડ વનસ્પતિ જેવી વપરાશી માલ પેદાશો કરતા ઉદ્યોગોની સાથે સાથે યંત્ર ઉદ્યોગોના પણ ઉત્પાદનો ઉત્પાદન જે છે ઉદ્યોગ પણ વિકસિત રહ્યો હતો લોખંડ પોલાદના ઉદ્યોગ ભારે રસાયણ ઉદ્યોગ ત્યારબાદ કોલસા ઉદ્યોગ વગેરે આયોજન બંધકાળ દરમિયાન જે છે આ સાધનો સાથે વધારો થયો હતો અને વિકાસ થયો ઔદ્યોગિક ઉત્પાદનના કારણે ઉત્પાદનમાં આપણે મહદઅંશે સ્વાવલંબી બની શક્યા છીએ એટલું જ થયા છે નિકાસ એટલે વસ્તુનું એક્સપોર્ટ જેને આપણે કહીએ છીએ એક્સપોર્ટ કરતા પણ થયા આઝાદી બાદ સરેરાશ વિકાસ દર 6% થી 7% રહ્યો અને દેશમાં ઉદ્યોગો જે છે ઉદ્યોગો માટે અનુરૂપ વાતાવરણ તૈયાર થયું કામદારોમાં શિક્ષણ થકી નવું કૌશલ્ય આવ્યું છે લોકોનો એક નવો વર્ગ ઉભો થયો છે આઝાદી પછી આયોજન કાળ થકી આપણે ઝડપી ઔદ્યોગિકરણ દિશામાં મહત્વના પગલા ભરી શક્યા છીએ હરિયાળી ક્રાંતિ 20મી સદીની એક ખાસ ઉપજ મહાન ઘટના ગણી શકાય છે હરિયાળી ક્રાંતિની ઘણા બધા જે છે ફાયદા તો હરિયાળી ક્રાંતિ પણ તમારે પૂછાઈ શકે છે આને આપણે આઈએમપી ની અંદર મૂકી શકીએ છીએ બરાબર તમારે હજી પણ વધારે આઈએમપી જોઈતા હોય તો આપણી એપ્લિકેશન છે એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એપ્લિકેશનમાં જોઈન થવાનું ભૂલતા નહીં એની અંદર આ ટ્યુશનમાં પણ જવાની તમારે જરૂર નહીં પડે એટલું સરસ મજાનો આખો કોર્સ તમારા માટે તૈયાર કર્યો છે તેની શરૂઆત મેક્સિકોમાં 1940ની આસપાસ થઈ ત્યારબાદ વિશ્વના અન્ય દેશોમાં તેનો પ્રસાર થયો હરિયાળી ક્રાંતિ એટલે હેક્ટર દીઠ વધારે ઉત્પાદન આપી શકે તેવા બીજને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ તથા યોગ્ય પાણી પૂરી પાડીને થતી ઉત્પાદન વૃદ્ધિ ભારતમાં ખેતી ક્ષેત્રે આધુનિકરણ આવવાથી અનાજ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થઈ શક્યો છે અને ખેતી ક્ષેત્રે દેશની અંદર વિવિધ ક્રાંતિકારી ક્રાંતિઓની હારમાળા સર્જાય છે જેમ કે કૃષિ વિકાસ માટે હરિયાળી ક્રાંતિ દૂધ ઉત્પાદન વધારવા માટે શ્વેત ક્રાંતિ અને રાસાયણિક ખાતરોનું ઉત્પાદન વધારવા માટે ભૂરી ક્રાંતિ તેલીબિયા પાકનું ઉત્પાદન વધારવા માટે પીળી ક્રાંતિ જો આ બધામાંથી તમારે એમસીક્યુ પૂછાઈ શકે છે કૃષિ ક્રાંતિ માટે હરિયાળી દૂધ ઉત્પાદન માટે શ્વેત એટલે સફેદ ક્રાંતિ રાસાયણિક ખાતર માટે ભૂરી ક્રાંતિ પછી તેલીબિયા પાક માટે પીળી માંસ અને ટામેટાનું ઉત્પાદન કરવા માટે લાલ ક્રાંતિ બટાકાનું ઉત્પાદન વધારવા માટે ગોળ ક્રાંતિ નવી ટેકનોલોજીમાં વધુ ને વધુ ઉપયોગ માટે દેશના ખેડૂતોને જાગૃત અને ઉત્સાહ બનતા જાય છે ખેતી ક્ષેત્રે ઘઉંના વધુમાં ઉત્પાદન થતી આપણે સ્વાવલંબી બની શક્યા છીએ અને ચાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ છે 1998થી ભારતની અંદર વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બની ગયો છે ગ્રામ્ય વિસ્તારમાં પણ ભૌતિક સુવિધાઓનું પ્રમાણ આર્થિક સુદૃઢતાને લીધે વધતું જણાય છે લોકોને આવક પ્રાપ્તિ થવાની શરૂઆત થઈ એટલે દેશનો જે છે ધીરે ધીરે વિકાસ થવાની શરૂઆત થઈ સ્વાતંત્ર્યતા બાદ આર્થિક અસમાનતા દૂર કરવા ગરીબી નિવારણનો કાર્યક્રમ અમલી બનાવવા પંચવર્ષીય યોજનાઓ થકી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની અંદર વધારો થયો પરંતુ ગરીબી સંખ્યામાં ઘટાડો થઈ શક્યો નહીં ધનિકો વધુ ને વધુ ધનવાન બનતા ગયા સાક્ષરતાનું પ્રમાણ ચોક્કસ વધ્યું છે પરંતુ નિરક્ષરતાનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટ્યું નથી આમ કહી શકે સાક્ષરતા વધી છે ખરી ધનિકો વધુ ને વધુ ધનિકો બનતા ગયા અને બીજી સાક્ષરતા લોકો ભણે છે ખરી એટલા નથી ભણતા કે નિરક્ષરતાને આપણે એટલી નાબૂદ કરી શક્યા હોઈએ નિરક્ષરતાને કારણે મોટે ભાગે ગરીબ જ રહે છે પરિવાર નિયોજનના કાર્યક્રમને ગરીબ વર્ગમાં અસહકાર રીતે લાગુ કરી શકાયો નથી આથી વસ્તી વધારાને પણ ગરીબાઈનું પ્રમાણ વિશેષ જોગવાઈમાં જોવા મળે છે ગરીબીની સમસ્યાનો હલ કપરો છે પરંતુ અશક્ય નથી શિક્ષણનો પ્રચાર પ્રસાર ઉત્પાદનમાં અનાજ અને કૃષિ ક્ષેત્રમાં પ્રાધાન્ય આપવું જ રહ્યું છે વ્યાજબી ભાવે ગરીબોને આવશ્યક ચીજ વસ્તુઓ મળી રહે અને પોષણક્ષમ આહાર થકી દેશના વિકાસમાં યોગદાન આપી શકે તે જોવું રહ્યું આર્થિક અસમાનતામાં ઘટાડો પણ મુખ્ય બાબત બની રહે છે પરંતુ આ બધી બાબતોનો આધાર દ્રઢ રાજકીય નિર્ધારણ અને પ્રજાના સહકાર પર રહેલો છે પ્રજાનો સાથ અને સહકાર જે છે જરૂરી રહ્યો છે સ્વતંત્ર ભારતમાં પ્રાથમિક શિક્ષણનો વિકાસ આ વસ્તુ તમારી માહિતી માટે છે પ્રશ્ન પૂછાય તો તમારે બધી વસ્તુ અંદર લખવાની રહેશે તો જુઓ બ્રિટિશ અમલ દરમિયાન ભારતમાં શિક્ષણ ક્ષેત્રે કોઈ નોંધપાત્ર વિકાસ થયો નહીં પરંતુ આધુનિક શિક્ષણની શરૂઆત ચોક્કસ થઈ નવી શિક્ષણ પદ્ધતિ જે છે એ જરૂરથી દેશની અંદર આવી પરંતુ લોર્ડ
લોર્ડ વિલિયમ બેન્ટિંગના શાસન સમયથી ભારતમાં આધુનિક શિક્ષણની શરૂઆત થયાનું ગણાવી શકાય છે. સ્વાતંત્રતા સમયે પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 અને 6 થી 12 વય જૂથના કુલ બાળકો પૈકી 35% બાળકો જ શાળાએ આવી શકતા હતા. વળી 6 થી 11 વર્ષની વયના બાળકો માટે પ્રાથમિક કેળવણી ફરજિયાત બનાવવામાં આવી અને દરેક પંચવર્ષીય યોજનામાં પ્રાથમિક શિક્ષણને વધુ ને વધુ મહત્વ આપવામાં, જેટલી જ આપણે 12 પંચવર્ષીય યોજના આપણે જોઈ બધાની અંદર પ્રાથમિક શિક્ષણ જે છે કે ખૂબ મહત્વનું રહ્યું હતું. પંચાયતી રાજ થકી દેશમાં પ્રાથમિક શિક્ષણનો પ્રસાર ઝડપી બની શક્યો. ભારત સરકારે પ્રાથમિક શિક્ષણમાં બુનિયાદી શિક્ષણનો સિદ્ધાંત સ્વીકાર્યો. શ્રી બીજી ખેરના અધ્યક્ષપણા હેઠળ એક સમિતિ નિમાઈ જેને 3 પંચવર્ષીય યોજનાના ગાળા દરમિયાન દેશમાં સંપૂર્ણપણે બુનિયાદી શિક્ષણ દાખલ કરવાનું નક્કી કર્યું. 3 યોજનાઓ દરમિયાન અનેક જુનિયર બુનિયાદી અને સિનિયર બુનિયાદી શાળાઓ શરૂ થઈ. ત્રીજી યોજનાઓને અંતે પ્રાથમિક શાળાઓના તાલીમ સંસ્થાઓના સંપૂર્ણ બુનિયાદીકરણ થયું અને તે અભૂતપૂર્વ સિદ્ધાંત ગણી શકાય. સામાન્ય પ્રકારની પ્રાથમિક શાળા કરતાં બુનિયાદી શાળાઓ વધારે ખર્ચાળ હોય છે અને તે હકીકતમાં તેથી મંદ પ્રગતિનું એક કારણ બને. બુનિયાદી એટલે એમાં બધી જ સુવિધાઓ મળી રહે બાળકને, એવી શાળાઓનું નિર્માણ કરવું. પણ એ શાળાઓ બનાવવા માટે ખર્ચ વધારે જોઈએ, સમય વધારે જાય, એનું મેનેજમેન્ટ જે છે ઘણું અઘરું પડે. સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ દેશમાં પ્રાથમિક શિક્ષણનું પ્રમાણ વધુ હોવા છતાં તેની કેટલીક સમસ્યાઓ છે, જેવી કે ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં પૂરતી સંખ્યા હાજર ન રહેવી, અધવચ્ચેથી જ અભ્યાસ છોડી દેવો. કેટલીક શાળાઓમાં તો આજે પણ ભૌતિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર તેમજ ગ્રામ્ય પંચો આ ક્ષેત્રે સજાગતા કેળવી સમસ્યાઓનું નિવારણ લાવી શકે. ત્યારબાદ સ્વતંત્ર ભારતમાં ઉચ્ચ શિક્ષણનો વિકાસ, ઉચ્ચ શિક્ષણ કેવી રીતે ભારત દેશની અંદર વધ્યું. તો બ્રિટિશ કાળ દરમિયાન શાળા શિક્ષણની કરતાં ઉચ્ચ શિક્ષણનું વિસ્તરણ અને વિસ્તાર વિકાસને વધારે પ્રોત્સાહન અને સહકાર મળ્યા, જેથી ભારતની અંદર કેળવણી ક્ષેત્રે પાયા કરતાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રચાર થઈ શક્યો. સ્વતંત્રતા પ્રાપ્તિ દરમિયાન મધ્યસ્થ શિક્ષણ સલાહકાર બોર્ડ ઠરાવ કરીને દેશમાં માધ્યમિક શાળાઓના શિક્ષણ બાબતે એક પંચને નિભાવવા ભલામણ કરી હતી. એ અનુસાર સરકારે મદ્રાસ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર એ લંકાસ્વામી મુદલિયારના અધ્યક્ષપણા હેઠળ માધ્યમિક શૈક્ષણિક પંચ નિમાયું અને તેનો અહેવાલ મળતા જ સરકારે આ પંચ પર સક્રિય પગલાં ભર્યા અને જેથી આ પંચની મોટાભાગની ભલામણો સ્વીકાર કરાઈ. સરકારે જે છે આ શિક્ષણ ક્ષેત્રે વધારેમાં વધારે શું કરી દીધું, પ્રગતિ મેળવી લીધી. ત્યારબાદ આ પંચે 183 ભલામણો કરી. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના સર્વપણા હેઠળ ભારત સરકારે યુનિવર્સિટી શિક્ષણ પંચ નીમ્યું, જેણે એક વર્ષમાં પોતાનો અહેવાલ રજૂ કર્યો. સરકારે આ પંચની મોટાભાગની ભલામણો સ્વીકાર કરતા યુનિવર્સિટીના મોટાભાગના અભ્યાસક્રમો એક સરખા રાખવામાં આવ્યા. બધી જગ્યાએ અભ્યાસક્રમ એક સરખો હોય. શિક્ષણનું માધ્યમ બહુધા ભાષા, એટલે કે વિવિધ ભાષા, અલગ અલગ ભાષામાં રાખવામાં આવ્યું. જેની જે ભાષા હોય, જેને આપણે કહીએ છીએ માતૃભાષા, બરાબર, માતૃભાષાની અંદર રાખવામાં આવ્યું. ખેતીવાડી, દેશમાં ખેતીવાડી, ઇજનેરી, તબીબી, કાનૂની, વ્યવસાય, ડિપ્લોમા અભ્યાસક્રમ આપતી કોલેજ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં વધારો કરવો, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કરવું, અભ્યાસક્રમ તેમજ પરીક્ષા પદ્ધતિની અંદર સુધારા, અધ્યાપકોના પગારની અંદર પણ વધારો. ભારતીય કેળવણીના ઇતિહાસમાં ક્રાંતિકારી પરિવર્તન અન્યથા કહી શકાય કે તેવા કોઠારી પંચનો અહેવાલ 1966માં પ્રગટ થયો અને તેની મોટાભાગની ભલામણો સ્વીકાર થઈ અને ભારત સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડી. આ નવી નીતિ મુજબ શૈક્ષણિક ધોરણોની જાળવણી ઉપરાંત માધ્યમિક શિક્ષણના સર્વાંગીકરણ અને પ્રૌઢ શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો અને જેમાં દૂરવર્તી શિક્ષણ જે છે એ પણ સ્થાપિત થયું. એટલે સરકારે જે છે એ દૂરવર્તી શિક્ષણ, જેને આપણે કહીએ છીએ ડિસ્ટન્સ એજ્યુકેશન, શિક્ષણના ક્ષેત્રે અલગ અલગ પ્રગતિના પણ સૂચક આંક સરકારે ધ્યાન લીધા અને સરકારે શિક્ષણના ક્ષેત્રે વધારેમાં વધારે પ્રગતિ મેળવી. એના પછી આપણે અલગ અલગ યુનિવર્સિટી વિશે સમજીશું, અલગ અલગ બીજી બાબતો વિશે સમજીશું. આજે ભાગ એકની અંદર આટલા સુધી રાખીએ છીએ. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, વોટ્સઅપ ગ્રુપની અંદર એડ થજો. એપ્લિકેશન પણ છે, જે વિદ્યાર્થીઓને ક્યાંય ઘરે બેઠા બેઠા તૈયારી કરવી છે તે એપ્લિકેશનમાં પણ આવી શકે.
કરે છે લાઈવ સ્ટ્રીમિંગ ને બધું જ આપણી એપ્લિકેશન પર આપણે કરતા હોઈએ છે એટલે ખાસ આપણી એપ્લિકેશન માં જોઈન થજો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવો વિડિયો જે છે ટૂંક સમય ની અંદર આવી જશે ડિસ્ક્રિપ્શન માં એની પણ લિંક આવી જશે ભાગ 2 ની પણ સ્ટડી પોઈન્ટ ની અંદર જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ